08 ભાવનગર પાલીતાણામાં બનેલી જૂથ અથડામણની ઘટનામાં યુવાનની હત્યાને મામલે પોલીસે આરોપીઓને ઝડપી લીધા. ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ છેલ્લા કેટલાક સમયથી મારામારી અને હત્યાના બનાવમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેમ બે ફાર્મ બન્યા છે. તેવામાં વધુ એક જૂથ અથડામણની ઘટના બની હતી. બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે યુવાનનું મોત નિપજ્યું છે અને યુવાનની હત્યા થતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા યુવાનની હત્યામાં સામેલ આરોપીઓને ઝડપી લીધા હતા. જે મામલે પોલીસે પૂછતાછ કરતા તમામ લોકો કોઈ પૈસાના મામલે એકઠા થયા હતા, જ્યાં બોલાચાલી થતા મામલો ઉગ્ર બનતા જૂથ અથડામણ સર્જાઈ હતી, જેમાં એક 27 વર્ષીય યુવાનનું મોત થતા પોલીસ દ્વારા હત્યા સહિતની કલમો સાથે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા હાલ એક આરોપી હજુ સારવાર હેઠળ હોવાનું જણાવ્યું છે. ગતરોજ પાલીતાણા ટાઉન પોસ્ટ ખાતે ગરેદાર ચોકડી નજીક આવેલું રામદેવ કોમ્પ્લેક્સ કે જ્યાં હત્યાનો બનાવ બનવા પામેલ હતો, સદરૂ બનાવની વિગત જોઈએ તો સદરૂ આ કામના ફરિયાદી આકીબ કે જેઓ ડુંગરપુરના રહેવાસી છે, તેઓને અગાઉ સિકંદર સૈયદ અને સિરાજ રાંધનપરા સાથે પૈસાની લેતી દીધી બાબતે માથાકૂટ ચાલતી હતી. સદરૂ માથાકૂટ બાબતે તેઓ ગત રોજ રામદેવ કોમ્પ્લેક્સ ખાતે આ બાબતે વાતચીત કરવા માટે ભેગા થયા હતા. સદરૂ વાતચીત દરમિયાન સિરાજ અને સિકંદર તેઓએ બંને જે કહેવાય આવેશમાં આવી અને સદરૂ કામના જે ફરિયાદી છે આકીબભાઈ, તેમના મિત્ર અને તેમના જે દૂરના પિતરાય ભાઈ છે અફઝલ સમા, એમને છાતીના ભાગે ચપ્પુ મારી અને ગંભીર ઇજા પહોંચાડી હતી. સદરૂ કારણથી અફઝલ સમા કે જેઓ ડુંગરપુરના રહેવાસી છે તેઓને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલ હતું. સદરૂ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ફરિયાદ દાખલ કરી સિકંદર સૈયદ, સિરાજ રાંધનપરા, તાહિર રાંધનપરા, ગફર રાંધનપરા તથા તોફિક રાંધનપરા વિરુદ્ધમાં મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. પોલીસે સદરૂ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને ગણતરીની કલાકોમાં સિકંદર સૈયદ, સિરાજ રાંધનપરા, ગફાર રાંધનપરા, તોફિક રાંધનપરા છે તેમને હસ્તગત કરવામાં આવેલ હતા. સદરૂ બાબતે બનાવની ઝીણવટભરી તપાસ કરવા માટે ફોરેન્સિક એક્સપર્ટની હાજરીમાં પુરાવા એકત્ર કરવાની કામગીરી હાલ ચાલુ છે. સદરૂ બાબતે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી રહેલ છે.